વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 10. હવે આપણે પ્રકરણ 13 નિર્ણય માળખા ઈપ અને સ્વિચ વિધાન વિશે આ પ્રકરણમાં ચર્ચા કરીશું, વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં સી ભાષાની વિશિષ્ટ પ્રકારની સવલત વિશે અભ્યાસ કરીશું. પ્રોગ્રામમાં સૂચનાઓના ક્રમનો પ્રવાહ બદલવા માટેના વિધાનો વિશે શીખીશું. તે માટે બે નિર્ણય માળખાઓ ઈપ અને સ્વિચનો ઉપયોગ કઈ રીતે કરવો તે જોઈશું. પરિચય. સી ભાષામાં નિર્ણય માળખાની જરૂરિયાત. કોઈ શરતના પરિણામના આધારે પ્રોગ્રામના એક વિભાગ પરથી અન્ય વિભાગ પર જવા માટે નિર્ણય માળખા મદદરૂપ બને છે. કેટલીકવાર નિર્ણય માળખાના વિધાનોને શાખાકીય વિધાને અથવા નિર્ણય લેનારો તરીકે પણ ઓળખવામાં આવે છે. આકૃતિ ધ્યાનથી જુઓ. એન્ટ્રી ટેસ્ટ એક્સપ્રેશન જો ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ બ્લોક, અને એક્સપ્રેશન ફોલ્સ હોય તો એક્ઝિટ. હવે આપણે ઇફ એલ્સ વિધાનની વાત કરીએ. સરળ ઇફ વિધાનમાં માત્ર એક જ સ્ટેટમેન્ટ બ્લોક હોય છે, અને જો ટેસ્ટ એક્સપ્રેશન સાચું હોય તો જ તેનો અમલ કરવામાં આવે છે. ટેસ્ટ એક્સપ્રેશન ખોટું હોય ત્યારે સરળ ઇફ વિધાન કોઈ કાર્યનો અમલ કરતું નથી. હવે ટેસ્ટ એક્સપ્રેશનનો જવાબ ફોલ્સ આવે ત્યારે જો કોઈ ક્રિયા અમલમાં મૂકવી હોય તો, ઉદાહરણ તરીકે જો વિદ્યાર્થીના ગુણ 40થી વધુ હોય તો આપણે સ્ટુડન્ટ પાસ સંદેશ દર્શાવવા માગીએ છીએ, અન્યથા સ્ટુડન્ટ ફેલ સંદેશ દર્શાવવામાં આવવો જોઈએ. આવા કિસ્સામાં ઇફ એલ્સ માળખું ઉપયોગી બને છે. ઇફ એલ્સ વિધાનની વાક્યરચના. ઇફ એલ્સ વિધાનની વાક્યરચના નીચે આપેલી છે. ઇફ ટેસ્ટ એક્સપ્રેશન એટલે કે જો વિધાન સાચું હોય, શરત સાચી પડે તો ટ્રુ સ્ટેટમેન્ટ બ્લોક કાર્ય કરે, અન્યથા એલ્સ ફોલ્સ સ્ટેટમેન્ટ દર્શાવે. હવે આગળ વાત કરીએ. અહીં ટેસ્ટ એક્સપ્રેશન એ સી ભાષાની કોઈ પણ યોગ્ય પદાવલી હોઈ શકે છે. જ્યારે ટેસ્ટ એક્સપ્રેશનનો જવાબ ટ્રુ મળશે ત્યારે નિયંત્રણનો પ્રવાહ ટ્રુ સ્ટેટમેન્ટ બ્લોક તરફ જશે. એથી વિપરીત, જો ટેસ્ટ એક્સપ્રેશનનો જવાબ ફોલ્સ મળશે તો નિયંત્રણ પ્રવાહ ફોલ્સ સ્ટેટમેન્ટ બ્લોક તરફ જશે. બંને કિસ્સામાં ઇફ વિધાનનો અમલ કર્યા બાદ નિયંત્રણનો પ્રોગ્રામમાં આવેલા તે પછીના વિધાન તરફ મોકલવામાં આવશે. ઇફ એલ્સ વિધાનના ફ્લોચાર્ટ દ્વારા દર્શાવવામાં સમજાવવામાં આવ્યો છે. જુઓ, ઇફ એલ્સ વિધાનના ફ્લોચાર્ટ દ્વારા સમજાવવામાં આવ્યો છે. ફ્લોચાર્ટ જુઓ. નેસ્ટેડ ઇફ એલ્સ વિધાન. પ્રોગ્રામમાં ક્યારેક એકથી વધુ નિર્ણયોની શ્રેણીનો અમલ કરવાની પણ જરૂર પડે છે. આ હેતુ પાર પાડવા માટે ઇફ એલ્સ વિધાનની શ્રેણીનો નેસ્ટેડ એટલે કે માળા સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે. એકની અંદર એક નીચેની વાક્યરચના જુઓ, જેમાં એક ઇફ એલ્સ વિધાનનો ઉપયોગ અન્ય વિધાનના બ્લોકની અંદર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી આકૃતિ જુઓ, પછી અંદર ઇફ ટેસ્ટ એક્સપ્રેશન છગડ્યો કૌંસ સ્ટેટમેન્ટ બ્લોક 1 છગડ્યો કૌંસ પૂરો, એલ્સ છગડ્યો કૌંસ સ્ટેટમેન્ટ બ્લોક 2 છગડ્યો કૌંસ પૂરો, પછી ઇફનો મેઇન છે એનો છગડ્યો કૌંસ પૂરો, પછી એલ્સ છગડ્યો કૌંસ શરૂ સ્ટેટમેન્ટ બ્લોક 3 છગડ્યો કૌંસ પૂરો. આ પ્રમાણે એકની અંદર એક તમે ઇફ વિધાનનો ઉપયોગ કરો તેને નેસ્ટેડ ઇફ એલ્સ વિધાન કહે છે. નેસ્ટેડ ઇફ વિધાનમાં અમલીકરણની તક નીચે દર્શાવેલ છે. જો ટેસ્ટ એક્સપ્રેશન 1 સાચું હશે તો ટેસ્ટ એક્સપ્રેશન 2 ચકાસવામાં આવશે.
જો ટેસ્ટ એક્સપ્રેશન ટુ પણ સાચું હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એકનો અન્યથા સ્ટેટમેન્ટ બ્લોક બેનો અમલ કરવામાં આવશે. જો ટેસ્ટ એક્સપ્રેશન બે ખોટું હોય તો સ્ટેટમેન્ટ બ્લોક ત્રણનો અમલ કરવામાં આવશે. અહીં એ નોંધવું જરૂરી છે કે સ્ટેટમેન્ટ બ્લોક ત્રણના ભાગ તરીકે વધુ ઇફ એલ્સ વિધાનોનો ઉપયોગ કરી શકાય છે. એલ્સ ઇફ લેડર વિધાન એકથી વધારે નિર્ણયોનું મૂલ્યાંકન કરવા માટે એક કરતાં વધુ ઇફ વિધાનોની જરૂર પડે છે. આ માટે એક અન્ય બંધારણ પણ ઉપલબ્ધ છે. જ્યારે અન્ય ઇફ વિધાનોનો નેસ્ટેડ ઇફના એલ્સ ફોલ્સ બ્લોકમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તે એલ્સ ઇફ લેડર વિધાન રજૂ કરે છે. ઇફ ટેસ્ટ એક્સપ્રેશન સ્ટેટમેન્ટ બ્લોક 1, એલ્સ ઇફ ટેસ્ટ એક્સપ્રેશન સ્ટેટમેન્ટ બ્લોક 2, એલ્સ ઇફ ટેસ્ટ એક્સપ્રેશન સ્ટેટમેન્ટ બ્લોક 3, એ પ્રમાણે જેટલા ઉમેરવા હોય એટલા. ત્યારબાદ એલ્સ ઇફ ટેસ્ટ એક્સપ્રેશન સ્ટેટમેન્ટ બ્લોક જે નંબર આવતો હોય, એલ્સ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ બ્લોક, પછી પ્રોગ્રામ સ્ટેટમેન્ટ એક્સ કરીને પ્રોગ્રામ લખવાનો. આ બંધારણને એલ્સ ઇફ લેડર તરીકે ઓળખવામાં આવે છે. લેડરમાં ટેસ્ટ એક્સપ્રેશનનું ઉપરથી નીચેના ક્રમમાં મૂલ્યાંકન કરવામાં આવે છે. જ્યારે કોઈપણ ટેસ્ટ એક્સપ્રેશન ટ્રુ પરિણમે ત્યારે તેની સાથે સંકળાયેલા વિધાનોના બ્લોકનો અમલ કરવામાં આવે છે. ત્યાર પછી લેડરના બાકીના વિભાગને કુદાવીને નિયંત્રણ પ્રોગ્રામ સ્ટેટમેન્ટ એક્સ તરફ વાળવામાં આવે છે. જો તમારા ટેસ્ટ એક્સપ્રેશનનું મૂલ્યાંકન ફોલ્સમાં પરિણમે તો નિયંત્રણને અંતિમ એલ્સ વિભાગના ડિફોલ્ટ સ્ટેટમેન્ટ બ્લોક તરફ લઈ જવામાં આવશે. એલ્સ ઇફ લીડર વિધાનનો ફ્લોચાર્ટ દર્શાવેલો છે, આગલા પેજ ઉપર જોઈએ. ફાલા વિદ્યાર્થીઓ, એલ્સ ઇફ લીડર વિધાનનો ફ્લોચાર્ટ જુઓ. આકૃતિ આપેલી છે ડાબી બાજુ. હવે ત્યારબાદ આપણે વાત કરીશું સ્વિચ વિધાનની. ઇફ પછી હવે સ્વિચ વિધાન. પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન વિધાનોના જુદા જુદા બ્લોક પસંદ કરવા માટે આપણે ઇફ એલ્સ વિધાનનો ઉપયોગ કર્યો. જો કે જ્યારે અનેક ઇફ એલ્સ વિધાનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રોગ્રામ જટિલ બની જાય છે. પ્રોગ્રામ વાંચવામાં અને તેનો તર્ક ઉકેલવામાં મુશ્કેલી પડે છે. સી ભાષા પ્રોગ્રામને સરળ બનાવવા માટે સ્વિચ નામના એક આંતર પ્રસ્થાપિત બહુમાર્ગીય મલ્ટીવે નિર્ણય માળખાનું વિધાન પૂરું પાડે છે. જ્યારે આપેલ અનેક પસંદગીઓમાંથી કોઈ એક ક્રિયા પસંદ કરવાની હોય ત્યારે સ્વિચ વિધાન ઘણું ઉપયોગી બને છે. સ્વિચ વિધાનની વાક્યરચના નીચે દર્શાવેલ છે, જુઓ. વિધાનની વાક્યરચના આકૃતિમાં દર્શાવી છે તે પ્રમાણે જુઓ. સ્વિચ એક્સપ્રેશન એટલે કે શરત, છગડીયો કૌંસ, કેસ વેલ્યુ 1, સ્ટેટમેન્ટ બ્લોક 1, બ્રેક કરવાનું, કેસ વેલ્યુ 2, સ્ટેટમેન્ટ બ્લોક 2, બ્રેક, પછી જેટલા તમારા પસંદગી અંદર આપેલી હોય એ લખવાની, ત્યારબાદ કેસ વેલ્યુ n, સ્ટેટમેન્ટ બ્લોક n, બ્રેક, ડિફોલ્ટ, ડિફોલ્ટ સ્ટેટમેન્ટ બ્લોક, બ્રેક, અને પછી સ્વિચનો છગડીયો કૌંસનો અંત, ત્યારબાદ સ્ટેટમેન્ટ x, અલ્પવિરામ કરી તમારું આ માળખું બને છે. અને એ જ પ્રમાણે તમારે સ્વિચ વિધાનના પ્રોગ્રામ લખવાના છે. સ્વિચ વિધાન એક આર્ગ્યુમેન્ટ પદાવલી અથવા ચલના નામનો ઉપયોગ કરે છે. આ આર્ગ્યુમેન્ટ એ પૂર્ણાંક કે અક્ષર ધરાવતું ચલ કે પદાવલી હોઈ શકે. દરેક કેસ વિકલ્પ અચળ કે અચળ પદાવલી ધરાવે છે. આ અચળને કેસ લેબલ તરીકે ઓળખવામાં આવે છે તથા તેના અંતમાં વિસર્ગ કોલન નિશાની મૂકવામાં આવે છે. દરેક કેસ લેબલ અનન્ય હોવા જરૂરી છે. કોઈપણ બે કેસ લેબલની સમાન હોઈ શકે નહીં. સ્ટેટમેન્ટ બ્લોક 1, સ્ટેટમેન્ટ બ્લોક 2 વગેરે વિધાનોની યાદી છે જેમાં શૂન્ય કે વધુ વિધાનોનો સમાવેશ થયેલો હોઈ શકે. આ વિધાનના બ્લોકને છગડીયા કૌંસમાં મૂકવાની જરૂર નથી. જ્યારે સ્વિચ વિધાનનો અમલ કરવામાં આવે ત્યારે તે સૌપ્રથમ પદાવલીનું મૂલ્યાંકન કરે છે અને પછી ઉપરથી નીચેના ક્રમમાં કેસ અચળ સાથે તેની સરખામણી કરે છે. જ્યારે કિંમતની સરખામણી
સ્વીચ વિધાનમાં દરેક કેસ વિભાગના વિધાનનો પછી આપવામાં આવેલ બ્રેક વિધાન જે તે કેસનો અંત સૂચવે છે અને નિયંત્રણને સ્વીચ વિધાનની બહાર લઈ જાય છે. ત્યાર પછી નિયંત્રણનો પ્રવાહ પછીના વિધાન સ્ટેટમેન્ટ એક્સ તરફ જાય છે. ડિફોલ્ટ એ મરજિયાત છે. અમલીકરણ દરમિયાન જ્યારે કોઈ કેસની સરખામણી મેળવી શકાતી નથી ત્યારે વિધાનોના વિભાગનો અમલ કરવામાં આવે છે. ડિફોલ્ટ વિધાનનો ઉપયોગ એક જ વખત કરી શકાય છે તથા તેને સ્વીચ વિધાનમાં કોઈપણ સ્થાને લખી શકાય છે, પરંતુ સામાન્ય રીતે આપણે તેને સ્વીચ વિધાનના અંતભાગમાં ઉમેરતા હોઈએ છીએ. હવે નીચે આપેલી આકૃતિ ફ્લોચાર્ટ જુઓ. આકૃતિમાં ફ્લોચાર્ટ કેવો બને તે દર્શાવેલો છે. પાઠ 9 આપણે અલ્ગોરિધમ વિશે અને ફ્લોચાર્ટ વિશે શીખ્યા છે. કહું છું, સી પ્રોગ્રામિંગ વિશે વારંવાર તમારે એનું વાંચન, રીડિંગ અને વિડીયો જોશો જે રીત તમને સારી લાગે, પણ તમારે વારંવાર એનો મહાવરો કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ, ઇફ અને સ્વીચ વિધાન પછી હવે આપણે સંયોજિત વિધાનો વિશે વાત કરીએ. સી ભાષામાં સંયોજન સંબંધિત ચકાસણીઓ, કમ્પાઉન્ડ રિલેશનલ ટેસ્ટ અથવા એકથી વધુ પદાવલીઓની ચકાસણી, મલ્ટી ટેસ્ટ એક્સપ્રેશન પાર પાડવા માટેની જરૂરી સુવિધા પણ આપવામાં આવી છે. સંયોજન સંબંધિત ચકાસણીઓ એટલે એક કે વધુ સંબંધિત ચકાસણીઓને તાર્કિક એન્ડ અથવા તાર્કિક ઓર પ્રક્રિયક દ્વારા જોડવી. આ તાર્કિક પ્રક્રિયકો અનુક્રમે એન્ડ અને બે ઊભી લીટી દેખાય છે, અક્ષર યુગ્મ દ્વારા રજૂ કરવામાં આવે છે. સંયોજન સંબંધિત ચકાસણીઓ પ્રોગ્રામમાં આવેલ ઇફ એલ્સ વિધાનની સંખ્યાને ઘટાડવામાં મદદરૂપ બને છે. સર્વ વિદ્યાર્થીઓનો આભાર. અને HTML કેલ્સી અને સીના પ્રોગ્રામ તમે વારંવાર વાંચો, જુઓ અને વિડીયો પણ જુઓ વારંવાર, તો જ તમને વધારે ખબર પડશે. અને તમારું હોમવર્ક તો કરતા રહેજો, MCQ લખવાના.